દિલકુશભાઈ મનુભાઈ પંચોળી એમની પાસે મારો ઉછેર છે. એટલે કાઠિયાવાડ ના આવે તો કહું કે પિયર છે, સુરત ના આવે તો કહું પિયર છે, બનાસકાંઠા આવે તો મારે હા હાજી ના. એટલે આજે તમને બધાને હું, મારું ઓપરેશન છે, ચાલી નથી શકતી, હું બેસી નથી શકતી, પણ ના મારા પિયરી આવ્યા છે મારે મળવા. આજે મારા ભાઈઓ અને મારી બહેનો આવી છે, ભાભીઓ ગોતો ચાલે. આમને એક વાત કરી દઉં, આ છે ને કર્મ બહુ કરે છે, બહુ કામ કરે. હવે એટલું બધું કામ કરે અને કંઈક ગરીબ માણસનું હોય ને તો પેલું થાય. મારા જ્યારે લગ્ન થયા ત્યારે હું પાણીને આવી, મને દીવો કરવાની આદત હતી, એ ધર્મ ધર્મ કરે છે ને, એટલે હું આ વાત તેમાં કરું છું. બીજાની વાત છે, ત્યારે દીવો કરવા જઉં અને જ્યાં હું ઘી નાખી અને આમ દીવે ઠરખી કરીને કરું અને પ્રગટાવવા જઉં, તરત ઓલાને ક્યાંથી ટપકી પડે અને આવીને મને શું કે, આ દીવા તમે કરો છો, ગરીબ માણસોને ખાવા નથી મળતું, આટલું ઘી બગાડો છો, મને કે દીવો નહીં કરવાનો મારા ઘરમાં. અને આ તો દરબાર ભાઈડો, બાપ રે બાપ, દોરા કાઢે તો ભાગી જવું પડે. હવે રોજ ચોખ્ખી કરે, મને કીધું દીવા વગર તો મને ધ્યાન નહીં પડે. પછી છારી મારી કરું કરે જવું. એક વખત બહેનોની આવી સભા, બહેનો ભાઈઓ બધા હતા, એમાં કોણ જાણે ક્યાંથી મને ઊભી કરી. પછી મેં કહ્યું કે હું દીવો એટલા માટે કરું છું, બધા દરબાર બહેરાના ડોળા પર નીચા કરવા પડશે. જાહેરમાં મેં તરત કોને કહેવાય કે કોઈ બહેનની આબરૂ લેતી હોય ને, જો કોઈ ભાઈ કે કોઈ બહેન જોવે ને, જોયા કરે અને એને બચાવે નહીં તો પછી એને બાયલો જ કહેવાય. આવું એમણે કહ્યું. એટલે કહું તમને કે જે પ્રકાશ છે દીવાનો, એ કેવો, એ પુરુષ છે. પ્રકાશ કેવો, તો એ પુરુષ માઈક આંગલો ના ચાલે. આ માં છે, દીકરો માઈક આંગલો બને, હાવ પેલો બને તો માને ના ગમે, બેનને પણ ના ગમે કે મારો ભાઈ આવો બાયલો, મારો દીકરો આવો બાયલો, મારો પતિ આવો બાયલો, એને પણ એવું થશે. ત્યારે મારો બાપ બાયલો એમ થાય. ત્યારે આ પ્રકાશ ને અહમ આવી ગયો, અભિમાન આવી ગયું કે બસ મારા તેથી જ હું આખું આ દુનિયા ચલાવી રહ્યો છું, મારું ઘર ચલાવી રહ્યો છું, આ બધું મારાથી જ થાય છે. એટલે ઊંચું ઊંચું આમ જોયા કરે, નીચું જોવે નહીં. એમાં મારી બહેનો પીલાઈ ગઈ. પણ પેલું નીચું જોવા તો ખબર પડે કે મારી માએ મને મોટો કર્યો, મારી બહેને મને લાડ લડાવ્યા, મારા બાપ. આમાં ઘણી નાની બહેનો છે, ઘણા અમારા કરતા નાના છે અને ઘણા મોટા હશે. ત્યારે મારે ખાસ આ કહેવું પડે, હવે ઘી ના હોય તો ચાલે નહીં. એટલે ઘી કેવું, એ બાળક છે, એ સ્ત્રી પુરુષ, સ્ત્રી અને બાળક, એ ત્રણ મળીને સમાજ બને છે. અને એ સમાજ હું કીધું ભગવાન અને મારી વચ્ચે મૂકું છું અને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હું સ્ત્રી છું, હું દ્વેષ છું, ગમે એટલા કષ્ટો પડે, ગમે તે થાય, મને સળગાવી દેજે, પણ મારું પ્રકાશ બુજાવવાના નહીં. અને રોજ આ પ્રતિજ્ઞા હું ભગવાન આગળ લઉં છું અને એટલા માટે હું દીવો કરું છું. હવે મને દીવો કરવાની ના નથી પાડતા, ભલે ક્યારેક ક્યારેક પગે લાગે દીવાને, પણ કરવા દે છે. હવે બીજો પ્રસંગ મારા ભાઈઓને થોડુંક દુઃખ લાગશે, પણ છતાંય કહી દઉં. મારી બહેનોને થોડીક હસાવી તો, મારી બહેનો છે ને મંદિરમાં બહુ જાય, ધર્મમાં બહુ માને, એમને પાપ કર્મ કરવા ન ગમે. આમ હાથ રાખે, બાંધી મોઠી રાખે અને ઘર ચલાવે, ત્યાંની ઓળખી પડે. અને જાત કઈ આપણી, તો આ બધી માતાજીઓને પગે લાગે છે, મા સ્વરૂપ છે, સ્ત્રી સ્વરૂપ છે, પણ એના લક્ષણો જુદા જુદા છે. કોઈ વટકણી માં છે, કોઈ કાલી માં છે, કોઈ બહુચર માં છે,
મારી ગુણો તો આપણામાં છે, પણ એના વાહનો કયા કયા છે? ઘસી, વાઘ, મગર, ઊંચે ઉડે એટલું, અરે પાણીમાં, જમીનમાં અને ઊંચે ઉડ હવામાં, ત્રણેય જગ્યાએ સ્ત્રીઓના વાહન છે. પુરુષોના વાહન કયા? ઉંદર્યો, બળદિયો, કાચબો. હવે આમાં કોણ કોણ કોનાથી દુનિયા ચાલતી છે એ દિવાની ડિબેટ. ત્યારે મારી બહેનો જાતને જો ઓળખીએ તો આપણે જરૂર આપણને એમ લાગે કે ભલે હું એવું માનું છું કે હું બીજા કોઈને સુધારવા માગતી નથી, કોઈ કશું નહીં, પણ જે કંઈ જીવન છે એ જીવનમાં, જીવનની અંદર, વિચારમાં, સદભાવનામાં, સદકર્મમાં એક જ ધ્યાન કે જે કંઈ કર્મ કરીએ છીએ એ પોતાના આનંદ માટે કરીએ છીએ. અને આ શબ્દ એમનો છે પાછો, હું મારી સેવા નથી, હું કંઈ સેવા કરવા નથી પેલો, પણ મને આત્માને આનંદ મળે છે માટે હું આ કામ કરું છું. ત્યારે દરેક વ્યક્તિ જો પોતાની જાતને સુધારે તો દુનિયા સુધરી જાય. અને જાતને સુધારવા માટે એના વાઇબ્રેશનો ચારે બાજુ જાત સુધારે અને ફેલાતા હોય છે. હસતો ચહેરો ગમે એવું હોય ને, હસતા ચહેરે તમે સામે આમ જોશો તો નજરની પ્રેમાળતા અને મોઢાની ભાષા, એના વાઇબ્રેશન એવા ફેલાતા હોય છે કે હંમેશા એને પગે લાગવાનું મન થાય. ભાઈ હોય કે બેન હોય, જાત પોતાની જાતને જોવી, ચિંતનથી જોવી, કર્મ કરીને જોવી, સદભાવથી જોવી, સદપ્રેમથી જોવી, અને એ જો થશે તો પછી સેવા તો નહીં પણ પોતાની જાત. એની આજુબાજુ ચંદ્ર ચાલતો હોય, એની આજુ તારા ચાલતા હોય, એની બાજુ ગ્રહો ચાલતા હોય, આ બધા જો એક બી સૂર્યને વળગીને ચારે બાજુ પ્રદક્ષિણા કરતા હોય અને મેં એક તારો ખરી પડે તો કે પાપ કઈ એને જોઈશું તો પાપ લાગશે. અલા તારો શિસ્તમાં ન રહ્યો, મર્યાદામાં ન રહ્યો, આ બધું ન કર્યું મારે, તારો તારાને ધક્કો મેલીને બધાએ પાડી દીધો. ખરેખર પાપ જ છે એમ સમાજની અંદર, સમાજની સાથે, સમાજમાં રહેવા, સમાજમાં બધી સરસ પરિસ્થિતિમાં આપણે બધાએ જીવવાનું છે. અને એમાં બીજાના વિચાર કરતાં કરતાં આપણું અંદરની જાતને સુધારીએ તો મને લાગે છે કોઈ આપણને પાડનાર નથી, કોઈ આપણને તોડનાર નથી, કોઈ આપણને મુશ્કેલીમાં મૂકનાર નથી. આપણે જ આપણા પગભર આપણા આત્માને મરીશું તો ભગવાનને જવાબ આપીશું હું શિસ્તમાં છું. તમે બધા આવ્યા છો, તમને બધાને મળી કેટલો આભાર તો કઈ રીતે માનું. આ અમને કહ્યું ને કે અમારી પાસે 5 કરોડ રૂપિયા નથી, તો હું 5 કરોડ નો તમને એમ કહું કે 5 કરોડ અમને આપી દઉં? ના, એ ભાર નહીં નાખો, એ ભાર નખાય, મહેમાનો ઉપર નખાય, ન નખાય. ત્યારે ભાર કયો કે આ બધા વિચારો જે કયા એ વિચારોનો ફેલાવો, સદકર્મનો, સદભાવનાનો અને આ બધો વિચારનો એ ભાર તમારા ઉપર એક તમારી મોટી બહેન, નાની હોય તેની માં, હાવ નાની હોય તેની દાદી અને મારા ભાઈઓ, એ બધા ઉપર એવો ભાર નાખું છું. એટલે આભાર નહીં માનો, પણ તમે બધા અહીંયા આવ્યા છો, તમારા બધાના પ્રેમાળ મોઢા જોઈને, મારા ભાઈ બહેનોના, એટલી બધી મને આનંદ થઈ ગયો છે કે હું દરેકને પણ અડધું ભૂલી ગઈ અને આટલો સમય બેસી ગઈ. ખૂબ આનંદ થયો. ફરી વખત જ્યારે આ સંસ્થા તમારા બધાની છે, અમારા પરિવારના જેવા થઈ ગયા, તમે આ બાજુ આવો, ફરી ફરી જરૂર આવજો, જરૂર આવજો. અને એક વાત કરું, એમની એક બીજી સંસ્થા છે, ખરેખર આદિવાસીઓની થેપલ પાણીમાં રસ્તામાં જ આવે છે. એમણે મને આગ્રહ કીધો કે નટુભાઈ તમે એ સંસ્થામાં બી જતા હો તો સારું. મેં કહ્યું વળીથી ભાઈ આ લોકોને ભસ્મથી ઉતારતા 15 મિનિટ, ચલાવતા 15 મિનિટ ને 1 કલાક તમારી સંસ્થા, એ મારે 1.5 કલાક આ ટાઈમ ટેબલમાં કાઢવો, એ તો માની ગયા. પરંતુ પછી ગાંધીનગર વાળો ફોન આવ્યો કે તમે સેવડો પાણી લાવો છે, નહીં જેવું જોઈતું હતું.
મંદિર ના ટ્રસ્ટી છે કોણેશ્વર બધી વ્યાસ. મને એમ લાગે અંબાજી ઠીક અહીંયા આપણે ગાતા બીજી વાત કરો, ગાંધીજીની વાત કરી. પરિસીભાઈ હું તો નાનો છું, માથે તમારી પેલી દેખાય. આજનું ભોજન ગાંધીજીનું નતું, મને આશા તો હોય. અને બીજી વાત, એટલે પૈસા કઈ ના પાડે, મેં ભાવે તો કઈ કસ્તુ પાડે પૈસા પડે. પરિવાર છે, અને પરિવાર ના પૈસા લેવાના છે. જમવાના